ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે જન્મદિવસ છે અને તેમના શુભેચ્છકો દ્વારા સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી પર અભિનંદનની વર્ષા થતી હશે. ત્યારે આજે ડીસાના વતની અને ગુજરાતના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ તેમના જન્મદિવસને યાદગાર બનાવવા માટે પર્યાવરણ પ્રેમી એવા મુખ્યમંત્રીને શુભેચ્છા આપવાના ભાગરૂપે પોતાના ખેતરમાં જ 64 આંબાના વૃક્ષનું વાવેતર કર્યું હતું. આ આંબાના વૃક્ષને ડ્રીપ ઇરિગેશન વડે ઉછેર કરવામાં આવશે અને ગુજરાતના મુખ્યમંત્રીના જન્મદિવસની ભેટ રૂપે પર્યાવરણ માટે મદદરૂપ બનવા માટે કરવામાં આવેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમ પ્રસંગે ગુજરાતના વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીની સાથે સાથે માલગઢના ડેલિગેટ નરેશભાઈ માળી સહિત અન્ય આગેવાનોએ પણ ઉપસ્થિત રહીને 200 જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું. આપણા ગુજરાતના પનોતા પુત્ર સંવેદનશીલ મુખ્યમંત્રી, નયા ગુજરાતના પ્રણેતા અને સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબનો આજે જન્મદિવસ છે. આજે અમે માલગઢના ડેલિગેટ શ્રી નરેશભાઈ અને અમારા સાથી કાર્યકર્તા મિત્રો સાથે અમારા ફાર્મ હાઉસ ઉપર જેવા આપણા મુખ્યમંત્રી શ્રી મીઠા છે એવા 64 આંબાનું પ્લાન્ટેશન કરી અને ખાસ કરીને આ આંબાને ડ્રીપ સાથે કનેક્ટ કરી એટલે કે સંપૂર્ણ આંબા 12 મહિના પછી ફળ આપતા થાય જેમ આપણા મુખ્યમંત્રી શ્રી ગુજરાતની સેવા કરે છે એ રીતે આખા વિશ્વમાં એમનો ડંકો વાગે. આપણા રૂપાણી સાહેબ આ કોરોનાના કાળમાં 20 કલાકથી વધારે મથીને જ્યારે આખું વિશ્વ જ્યારે કોરોનાના ભરડામાં હોય અને 20 કલાકથી વધારે પોતે મહેનત કરીને ગુજરાતની સેવામાં લાગ્યા છે ત્યારે એમના દીર્ઘાયુ માટે અમે સૌ કાર્યકર્તા મિત્રો પણ પ્રાર્થના કરીએ છીએ. શ્રાવણ મહિનાનો દિવસો ચાલે છે, ભગવાન શંકરને પણ પ્રાર્થના કરીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ શક્તિ આપે અને આ ગુજરાતના લોકોની સેવા અવિરત કરતા રહે. સાથે સાથે અને ખેડૂત મિત્રોને પણ વિનંતી છે, આપણા મુખ્યમંત્રીશ્રીનો જન્મદિવસ 2 ઓગસ્ટ એટલે કે ચોમાસાના ટાઈમમાં આવે છે, લગભગ શ્રાવણ મહિનામાં આવતો હોય ત્યારે આપણે પણ આપણા સેઢા હોય, આપણી બોર્ડર હોય ત્યાં બાગાયતી વૃક્ષો વાવીને, બાગાયતી છોડ વાવીને એનું પાલન કરીને આપણા બાળકો આ લીલાછમ અને મીઠા ફળોનો આસ્વાદ માણે અને આપણે પણ પર્યાવરણની આ બાને રક્ષા કરીએ તેવું પણ આજના દિવસે ખેડૂતોને સંદેશ આપવા માગું છું. ફરી એકવાર માનનીય મુખ્યમંત્રીશ્રી દીર્ઘાયુ બને, તંદુરસ્ત રહે અને એમની રાજકીય કારકિર્દી ખૂબ જ સફળ રહે એવી પ્રાર્થના છે. અસ્તુ, ભારત માતા કી જય.